ગીત શાસ્ત્રનું પુસ્તક એનો નેવો અધ્યાય ગીત નું પુસ્તક અધ્યાય નેવ ઈશ્વર ભક્ત મુસાની પ્રાર્થના હે પ્રભુ પેઢી દર પેઢી તું અમારો આશ્રય થયો છે પર્વતો ઉત્પન્ન થયા હતા અને તે પૃથ્વી તથા જગતને રચ્યા હતા તે પહેલા એટલે અનાદિકાળથી તે અનંતકાળ સુધી તું ઈશ્વર છે તું માણસને ધૂળમાં પાછું મેળવી દે છે અને કહે છે કે હે મનુષ્ય પુત્રો પાછા ફરો કેમ કે તારી દ્રષ્ટિમાં હજાર વર્ષો વીતી ગયેલી કાલના જેવા અને રાતના એક જેવા છે તું તેઓને રેલની જેમ તાણી જાય છે તેઓ નિંદ્રા જેવા છે તેઓ સવારમાં ઊગતા ઘાસ જેવા છે સવારમાં તે ખીલે છે તથા વધે છે સાંજે તે કપાઈ જાય છે તથા ચીમડાય છે કેમ કે તારા કોપથી અમારો નાશ થાય છે અને તારા રોષથી અમને ત્રાસ થાય છે તે અમારા અન્યાય તારી સન્મુખ અમારા ગુપ્ત પાપો તારા મુખના પ્રકાશમાં મૂક્યા છે અમારા સર્વ દિવસો તારા રોષમાં વીતી જાય છે અમે નિશાસાની જેમ અમારા વર્ષ પૂરા કરીએ છીએ અમારી વયના દિવસો સિત્તેર વર્ષ જેટલા છે અથવા બળના કારણથી તેઓ હેંસી વર્ષ થાય તો આ પણ તેઓનો ગર્વ શ્રમ તથા દુઃખ માત્ર છે કેમ કે તે વેરી થઈ રહે છે અને અમે ઉડી જઈએ છીએ તારા કોપના બળને તથા તારો રોષ ધ્યાનમાં લઈને તે પ્રમાણે તારી બીક રાખવી તે કોણ જાણે છે તું અમને અમારા દિવસ એવી રીતે ગણવાને શીખવ કે અમને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય હે હોવા પાછો આવ ક્યાં સુધી તારા સેવકો પર કરુણા કર સવારમાં તારી કૃપાથી અમને તૃપ્ત કર જેથી અમે અમારા સર્વ દિવસો હર્ષ આનંદમાં ગુજારીએ જે દિવસોમાં તે અમને દુઃખી કર્યા છે અને જે વર્ષોમાં અમે પીડા ભોગવી છે તે પ્રમાણે અમને આનંદ પમાણ તારા સેવકોને તારા કૃત્યો અને તેઓના દીકરાઓ પર તારો મહિમા દેખાવ અમારા પર અમારા દેવ્ય હોવાની કૃપા થાવ અને તું અમારા હાથના કામ અમારે સારું સ્થાપન કર હા અમારા હાથના કામ તું સ્થાપન કર